ગુજરાતી ફિલ્મની અભિનેત્રી ખુશી શાહે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરી માનવતા મહેકાવી છે. ડાંગ જિલ્લાના લોકો નિખાલસ હોય છે, તેઓ કપડી પરિસ્થિતિમાં પણ વસવાટ કરી પોતાનું જીવન ગુજારતા હોય છે, પરંતુ તેઓના ચહેરા ઉપર હંમેશા સ્મિત રહેલું હોય છે. અભિનેત્રી ખુશી શાહ, ગુજરાતી ફિલ્મ જગતની ખ્યાતનામ અભિનેત્રી ખુશી શાહે તેમના સખી મંડળ સાથે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગરીબ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ વહેંચી માનવતા મહેકાવી છે. અભિનેત્રીએ પોતાના બ્રાન્ડેડ કપડાં વેચીને તેમાંથી જે કાંઈ પણ આવક આવી હતી, લગભગ 4 લાખ કરતાં વધુ રૂપિયાની વસ્તુઓ, જે લોકોના જીવન જરૂરિયાતમાં ઉપયોગી બને તેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. કપડાં, અનાજ કીટ, રેઇનકોટ, ચંપલ સહિત અલગ અલગ જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને આપી છે. નમસ્કાર મિત્રો, હું છું ખુશી શાહ અને હું અત્યારે આવી છું ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લાના ઘણા ઘણા નાના વિલેજોની મેં મુલાકાત લીધી. નાનું ઇનિશિયેટિવ મેં વિચાર્યું હતું, નાનપણથી જ મારું સપનું હતું કે હું એનજીઓ ખોલું. એનજીઓ તો હું નથી ખોલી શકતી, બટ મને એવું લાગે છે કે પણ જેમ સલમાન ખાને કીધું હતું ને, થેન્ક યુ નહીં કહો પણ 3 લોકોને હેલ્પ કરો, એમ મેં વિચાર્યું કે કંઈક સારું કરીએ. તો મારા ફ્રેન્ડ્સે બધાએ મળીને મને કીધું કે આપણ ખુશી કે કપડે ચાલુ કરીએ. એટલે મેં મારા બધા જેટલા બ્રાન્ડેડ કપડાં હતા એ ઓછાથી ઓછા ભાવમાં વેચીને એને સેલ કર્યા, અને એના જે પણ પૈસા જમા થયા ઉપરાંત એટલા ડબલ, એટલે કે 4 લાખ જેવા જમા થયા, એટલા ઉપર મેં ડબલ એડ કરીને ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને વેચ્યા. મને બહુ જ મજા આવી, બહુ જ ખુશી થઈ. એ લોકોએ બહુ સાથ સહકાર આપ્યો મને સારી રીતના, કેમકે ઘણીવાર મેં આવું કર્યું છે ને, લોકો તૂટી પડે છે, પણ અહીંયાના લોકો એટલા વ્યવસ્થિત હતા કે એમને કોઈ કોઈને નહીં પણ અગર મળે ને તો પણ એ લોકોએ આવું ફેસ પરથી એમને બતાવ્યું નહીં. એ લોકો એટલા હેપી હતા, અને અહીંયા બહુ દૂર દૂર સુધી કંઈ મળતું નથી. હું છેક અંદર સુધી ગઈને મેં જોયું કે અહીંયાના લોકો કેવી રીતના સફર કરે છે, આઈ ડોન્ટ નો. તો હું બધાને જ કહેવા માંગીશ, રિક્વેસ્ટ કરીશ કે અગર તમારાથી કંઈ થતું હોય તો 1 રૂપિયો પણ નહીં, તમારી 1 રૂપિયો પણ બહુ મેટર કરે છે. જેમ મેં મારા ખુશી કે કપડામાં કીધું છે કે આપકા 1 રૂપિયા ભી મેરે લિયે બહોત મેટર કરતા હૈ, તો વો સબકા સાથ મિલા. હું સ્પેશિયલ થેન્ક યુ કહેવા માંગીશ લવદીપ અને શ્રેયાને, કેમકે એ લોકોએ સૌથી હાઈએસ્ટ અમારા કપડાં લીધા છે. અને મારી ટીમ ઓફકોર્સ, ઋષાલી, કીર્તિ, જલ્પા દીદી, આરતી, બધાને જ થેન્ક યુ કહીશ, કેમકે એ લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે. અને આ નાનું પગલું ભર્યું છે. હું પ્રે કરીશ કે ભગવાન મને એટલી શક્તિ આપે. લક્ષ્મી માને હું બહુ માનું છું, એટલે જ મેં આજે ફ્રાઈડે રાખો કે બધાને વિતરણ કરું. અને મને બહુ જ મજા આવી. 200 કીટ જેવી અમે અત્યાર સુધી વેચી છે, હજી અમે આગળના ગામમાં ટ્રાવેલ કરી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ ઈચ એન્ડ એવરી વન. તમારી પ્રેયર્સ મારા માટે બહુ જ જરૂરી છે. તમે પણ, હું કહીશ કે 100માંથી 10 જણ પણ આવું અગર ચાલુ કરશે તો કદાચ ઘણા બધા લોકોને મદદ મળશે, કેમકે મેં જોયું કે અહીંયાના લોકોના પગમાં ચપ્પલ પણ નથી. એટલે મેં અનાજ, રેઇનકોટ, ચપ્પલ અને બધું જ વિતરણ કર્યું છે. ખુશી શાહે વધુમાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના લોકો નિખાલસ હોય છે, તેઓ કપડી પરિસ્થિતિમાં વસવાટ કરી પોતાનું જીવન પણ ગુજારતા હોય છે, પરંતુ તેઓના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. અભિનેત્રી ખુશી શાહે પોતાના એનજીઓ ખોલવા માંગતી હતી, પરંતુ તે શક્ય ન હતો, પરંતુ બીજા લોકો તે ઇન્સ્પાયર થઈ પોતાના નામની જેમ અન્ય લોકોમાં પણ ખુશી ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આ કીટ વિતરણ લઈને ડાંગના લોકોએ ખુશી શાહનો ખૂબ ખૂબ આભાર માની તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. આ કીટ વિતરણના કાર્યક્રમમાં માલેગાંવ સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના પીપી સ્વામી અને સુરત SRK ગ્રુપના બાબુ કાકા પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. નિષાદ મહાકાળ, G10 News, ડાંગ.